રાપરની શાળામાં ગેરકાયદેસર પ્રવેશ કરીને સગીરાનો બર્થડે ઉજવાના પ્રકરણના સમગ્ર જિલ્લામાં ઘેરા પડઘા. હિન્દુ સમાજ અને સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવ્યું. હવે જોઈએ રાપર તમારા પ્રતિનિધિના વિસ્તૃત અહેવાલ. રાપરમાં શાળામાં ગેરકાયદેસર રીતના ઘૂસણખોરી કરી અને સગીરાના બર્થડે ઉજવવાની જે ઘટના ઘટી હતી તેમાં ગઈકાલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર જિલ્લામાં આ બનાવના ભારે ઘેરા પડઘા પડ્યા છે. હિન્દુ યુવા વાહિની ગુજરાતના ઉપક્રમે આજે એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. ખાસ કરીને આવેદનપત્ર આપવાના સમયે એકલ મંદિરના મહંત યોગી દેવનાથ, કથાકાર અને વિશ્વ હિન્દુ પરિષદના અવિનાશભાઈ જોશી, મનુભાઈ રાજગોર, આસારામ આશ્રમના બાબુલાલ, વિશ્વ હિન્દુ પરિષદના જગુભા જાડેજા, ભરતભાઈ મઢવી, ભીખુભા સોઢા, ડોલરભાઈ ગોર, અવિનાશ પ્રજાપતિ, અશોક પ્રજાપતિ, દિનેશ સોની સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા. બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાપર શહેરની તમામ હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજના લોકો આવેદનપત્ર આપવાની ઘટના વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ સમાજની બેન દીકરીની છેડતી કરી અને તેમને નસાડી જવાના અનેક બનાવો બની રહ્યા છે, ત્યારે તાત્કાલિક અસરથી તેમની સામે ઘટતા પગલાં લેવાની પણ માગણી કરવામાં આવી છે. આજરોજ આવેદનપત્ર પાઠવવામાં પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ રાણાએ તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે અને ખાસ કરીને મીડિયાની ભૂમિકા અંગે પણ પોલીસ ઇન્સ્પેક્ટર રાણાએ ખૂબ જ અસંતોષની લાગણી વ્યક્ત કરી હતી, આભારની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારબાદ તમામ આગેવાનો રાપર મામલતદાર કે આર ચૌધરીને પણ એક આવેદનપત્ર પાઠવવા માટે ઉપસ્થિત હતા અને મામલતદારને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાથોસાથ દરમિયાનમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રજાપતિ અને રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રબારી એ આજે સ્કૂલની મુલાકાત લીધી હતી અને નિવેદનો લેવામાં આવ્યા હતા. નિવેદનો લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. આપણે દીકરીઓની ઇજ્જત સુધી પહોંચી જાય અને આપણે સૌ શાંતિથી બેઠા હોઈએ તો આપણાથી મોટો ફાકડો સમાજ કોઈ નથી મને લાગે છે. કેમ કે આપણે આપણે દીકરીઓની રક્ષા નથી કરી શકતા તો પછી આપણે કરી શું શકીશું? એટલે એને અંદર કોઈ ભેદભાવ ના રાખવો જોઈએ. અને આવા વિદ્રોહીઓને મેં કાલે પણ કીધો છે, હું આજે પણ કહું છું કે એમના ઘર સુધી પહોંચવાની અમારે અંદર તાકાત છે. બિલકુલ ચલાવી લેવા નહીં આવે. ઘણી બધી ઘટના હોય છે એમાં ચલાવી લેવામાં આવે પણ દીકરીઓને ઇજ્જત સુધી પહોંચે એને જરા પણ નહીં ચલાવી લેવાય. શું તમે ચલાવી લેવા માંગો છો? એટલા કમજોર છો કે તમારી દીકરીઓને ઇજ્જત સુધી પહોંચી જાય તમે બેઠા છો? પહેલી વાર આજ ભેગો થવાનો તો કાલે આતંકવાદી સ્કૂલમાં આવી જાય એટલે એને આવવા દેશે? કાલે આતંકવાદીઓ આવી જશે, સ્કૂલ પ્રશાસન શું કહે છે કે હું એનો કાકો છું એટલે આવવા દીધો? કાલે ગમે તે અંદર આવી જાય એટલે કાકા કઈ નથી આવી જવાનો? પાકિસ્તાન નું અંદર ડરી આવશે એટલે આવી જશે? આ છટકવાની બારી છે. પહેલી વાર તો આજે પ્રશાસન પાસે જઈએ છીએ અને પોલીસને કહીએ છીએ કે એને તમે જેટલા છે અને અંદર વિધર્મીઓ બેઠા છે, તમે જોવો છો વિડીયો પિસ્તોલો બહાર કાઢે ધમકીઓ આપે છે, શું એને પાસે જ હથિયાર છે? શું એ જ બંદૂકો રાખી શકી છે? અમારે પાસે બી બંદૂકો છે, અમે પણ હથિયાર ચલાવી શકીએ છીએ. અમારા એની હિંમત છે આપણે સૌને કેવું હોય.